સુરતમાં વરસાદે આગમન કર્યું છે. ઓલપાડ તાલુકામાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ સવારે જ 6 થી 8ની વચ્ચે કુલ 32 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. તો જિલ્લા સહિતના અનેક ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો છે અને વરસાદથી ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે. ડાંગરની રોપણી કાર્ય પણ શરૂ થઈ ગયું છે. ઓલપાડથી વિગતો મળી રહી છે. 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં કુલ 32 mm જેટલો વરસાદ નોંધાઈ ગયો છે અને ખેડૂતમાં ખુશીની લહેર જોવા મળી છે. આ સાથે જ ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે અને ડાંગરની રોપણીનું કાર્ય શરૂ કરી દીધું છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. વિગતો મળી રહી છે. સુરતથી વરસાદને લઈ સવારથી 6 વાગ્યાથી લઈ 8 વાગ્યા સુધીમાં 32 mm જેટલો વરસાદ નોંધાયો છે. તો ઓલપાડ તાલુકાની વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે જિલ્લા સહિત અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે. જી મહેન્દ્ર, સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ઓલપાડમાં તો 1.25 ઇંચ વરસાદ વરસી ગયો છે, શું છે વધુ વિગતો? આજે દરમિયાન જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ 2 દિવસથી ફરી વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ આજે વહેલી સવારે જ ફરી એક વખત કાળા વાદળો ઘસી આવ્યા હતા અને કેટલાક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ફ્લડ કંટ્રોલ પાસેથી જે મળતી માહિતી મુજબ 32 mm જેટલો, એટલે કે 1.25 ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો છે. અને હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને દક્ષિણ ગુજરાતની અંદર જે ચોમાસુ ડાંગરની જે રોપણી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે, સારા વરસાદને લઈને ચોમાસુ ડાંગરની જે રોપણી છે એ રોપણી પણ પૂર જોશમાં ચાલી રહી છે. હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને હાલમાં વરસાદી માહોલ સર્જાયો છે. જી જી મહેન્દ્ર, તમામ વિગતો બદલ આભાર.